गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आजना गुजराती विषयना वीडियो में आपणे आगळनो पार्ट 12 नवा वर्षना संकल्पो, जे अत्यारे ज आपणे दिवाळीनो तहेवार उजव्यो, बराबर। कोरोना ई महामारी ने ध्यान में राखीने आपणे दिवाळीनो तहेवार उजव्यो अने साथे साथे नवा वर्ष, नवं वर्ष आवे एटले आपणे नवा कपड़ा पहेरीए, नवा कपड़ा पहेरे एकबीजाने मळवा माटे, जे अत्यारे आपणे नहीं कर्युं आ वर्षे, पण जे पहेला आपणे करता हता ते, तो नवा नवा कपड़ा पहरी ने बीजा ने मळवा जाइए। एनी साथे साथे आपणे कंईक ने कंईक विचारीए के चलो हूँ नवा वर्षथी हूँ आवुं करीश, नवा वर्षथी हूँ सवारे वहेलो उठी जाइश, नवा वर्षथी मारुं होमवर्क हूँ रेग्युलर दररोजनुं होमवर्क दररोजे करीश, कंईक ने कंईक नानी मोटी आपणे संकल्पो आपणे निश्चय करता होईए छे। पण ए संकल्प अने निश्चय खाली करवा पूरतुं ज नहीं, पण एने आपणे एनो अमल पण करवानो छे। आपणे जे नक्की कर्युं छे, जे धार्युं छे, એ કરવાનું આપણા હાથમાં હોય છે, નહીં કે બીજાના હાથમાં, કે બીજા તમને સલાહ આપે, મમ્મી પપ્પા સલાહ આપે, ટીચર્સ સલાહ આપે, બરાબર, સગાવાલા, કે પછી તમે સારું એવું સંત મહાત્માઓનું જોવો, તેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે। પણ સંકલ્પ લેવો અને એને પાર પાડવો એ આપણા હાથમાં હોય છે। તો આજે આપણે એક એવો જ પાઠ ભણવાના છે કે લેખક જે છે, જે નવા વર્ષે કયા કયા સંકલ્પો લે છે, તો નવા વર્ષના સંકલ્પો જેના લેખક છે પકુલ ત્રિપાઠી, તેમનો જન્મ 27/11/1928 અને તેમનું મૃત્યુ 31/8/2006 થયું હતું। નવા વર્ષના સંકલ્પો આપણે એની સમજૂતી મેળવવાની છે। હવે આપણે આગળ પાઠ ભણીશું। આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, આ બધા સંકલ્પો છે। હવેથી નિયમિત નોંધપોથી રાખવી, બરાબર, શું કર્યું શું નહીં સવારથી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવો, 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક એક શ્લોક, પાઈ પાઈનો વ્યવસ્થિત હિસાબ। આ બધા સંકલ્પો લેખક શું કહે છે કે આ બધા સંકલ્પો લેવાના છે, કે મારે આ બધું કરવું છે, કે મારે દરરોજ સવારે વહેલા ઉઠવું છે, હંમેશા નિયમિત નોંધપોથી રાખવી છે, કસરત કરવી છે, અને જો કસરત કરવાનો સમય ન મળે તો શું કરવાનું છે, કસરત કરવાનો સમય ના મળે તે દિવસે જમવાનું નહીં। આ બધા સંકલ્પો લે છે। આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ શરૂ થઈ જાય, ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ, કે આજે બધા છે સંકલ્પો એ શરૂ થઈ જાય, એ સંકલ્પો છે તે બધા પાળતા થઈ જાય, તે દિવસથી માની લેવું કે બેસતું વર્ષ છે, તે દિવસથી જ નવ વર્ષ। જેમ શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, શરદ પૂનમની રાતડી, બરાબર, ચાંદલીઓ ચમકે છે આભમાં, એટલે કે જે એ લોકોને ગાંડા બનાવે છે, એટલે કંઈક ને કંઈક એ લોકોને રચના કરવાની તક આપે છે, રચના કરવાનું એમને વાતાવરણ આપે છે। તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે, કંઈક નવો ચમકારો એ લોકોને લાવી દે છે। આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે, એ દિવસે આપણને ગમે ને, હું આવું જ કરીશ, હું આવું જ કરીશ, બસ હું સવારે ઉઠી જ જઈશ, સવારે યોગા કરીશ, સવારે કસરત કરીશ, સવારે ઉઠીને ગરમ પાણી પીશ, બધી જ બાબતો આપણે નક્કી કરીએ, પણ એ ચાલે કેટલા, ખાલી 2 કે 3 દિવસ, પણ નિશ્ચય કરી જ લેવાનો કે હા, મારે સવારે વહેલા ઉઠીને વાંચવું છે તો હું સવારે ઉઠી જ જઈશ, પછી એમાં કોઈ પણ પ્રકારની આળસ ચાલશે નહીં, કે ચાલો 2 દિવસ ઉઠે, આજે નહીં કાલે, આજે નહીં કાલે। બધા તો શિયાળાનો સમય હોય ત્યારે જ આપણને એવું થાય ને કે અત્યારે ઠંડી લાગે છે એટલે નથી ઉઠવું। જીવનના વર્ષો એક નિરર્થક સરી જતા લાગે છે, એમ એકદમ કંઈક નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે, કે કંઈક તો કરવું જ એમ થઈ આવે છે। દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે, વીરરસમાં એકદમ આપણને જોશ હિંમત આવી જાય છે ને, વીરરસમાં પલટાઈ જાય છે, એમની આંખમાં ચમક આવે છે, અને કોઈ ધન્ય પડે આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે, આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું, એ સમયે વીરરસ એકદમ આપણે સ્ટ્રોંગ બની જઈએ છીએ। આપણને શું થઈ જાય છે કે આજથી રોજા કરવું અને હવે કદી આ ન કરવું, આપણે વિચારી લઈએ છીએ, સંકલ્પ લઈ લઈએ છીએ કે દરરોજ સવારે એલાર્મ જેવું વાગે એવું ઉઠી જવું, પછી ભગવાનનું નામ લેવું, હંમેશા, હું તમને પહેલાં પણ કહેતી હતી,
કે જેવી રીતે દરરોજ સવારે આપણે સવારે ઉઠીએ એટલે ઉઠીને હંમેશા હાથ જોડીને ભગવાનનો આભાર માનવાનો સુંદર દિવસ માટે, અને પછીથી આપણું કાર્ય ચાલુ કરવાનું. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી, જેટલી આપણે વિચારીએ એટલી પાડતા નથી. દાખલા તરીકે, મને જે એક વ્યવસાય વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ લેવો, મારે આત્મસુધારણા માટે ઉચ્ચ સંકલ્પ લેવાનો, વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે, ને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એ લોકો એ શું કહે છે કે વહેલા વહેલા ઉઠી ઉઠવાનું જો હું રોજ 7ને બદલે, આપણે કેટલા વાગે ઉઠવા કહે છે, 5 વાગે, તો 72 કલાક બચે, ને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36 કલાક બચે. આટલો સમય આપણે બચાવી શકીએ છીએ. જલ્દી ઉઠીએ એટલે આપણું કામ પણ જલ્દી બને છે, એટલે એટલો કલાક બચે છે, એટલે આપણને જલ્દી ઉઠવા કહે છે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આપણે વહેલા ઉઠીએ તો આપણું શરીર પણ સારું રહે, આપણે એક્સરસાઇઝ કરીએ બરાબર, આપણે ગરમ પાણી પીએ, એટલે એની સાથે સાથે આપણો 4 વર્ષ જેટલો મબલક વધારો થાય છે, આપણું આયુષ્ય વધી જાય છે, જો આપણે શરીરની કાળજી વ્યવસ્થિત રાખીએ તો. એની વાત છે, આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોળના 5થી મોડા ઉઠવું નહીં. મેં એટલે કે લેખકે શું સંકલ્પ કર્યો કે બસ હવે 5 વાગ્યા પહેલાં તો ઉઠી જ જવાનું છે. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાવ્યું, પણ એ દિવસના થાકને લીધે બીજાની સવાર તો 7:30 જ ઉઠ્યો બરાબર. બેસતા વર્ષના દિવસે 5 વાગે ઊઠી ગયા ભાઈ, અને એ દિવસે એમ પણ આપણને ઊંઘ ના આવે ને, 9 વર્ષ હોય એટલે આપણને જલ્દી ઉઠવાનું ગમે, નવા નવા કપડાં પહેરવાની ઉત્તેજના હોય ને, એટલે દિવસે તો ઉઠી ગયો, પણ એનો થાક બીજા દિવસે નીકળ્યો. બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવાનો વાંધો નહીં. પાંચમ સુધી દિવાળી, છઠ્ઠે દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાતે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ના આવી. આથી છઠ્ઠની સવારે પણ 8 વાગે ઉઠાવ્યું. એ શું કહે છે કે ચાલો દિવાળી, નવો વર્ષ હતું એ દિવસે તો વહેલા ઉઠી ગયા, પણ નવા વર્ષનો થાક હતો એ બીજા દિવસે નીકળ્યો, પછી બીજના દિવસે 7:30 ઉઠાવ્યું, પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે કે લાભ પાંચમ સુધી તો દિવાળી એટલે તહેવાર છે, એટલે કંઈ વાંધો નહીં મોડા ઉઠે તો એમાં શું વાંધો છે એમ. છઠ્ઠે દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજા દિવસે વહેલું ઉઠવાનું છે એ જ મગજમાં હતું, એના લીધે રાતના 1:30 વાગી ગયા ને ઊંઘ પણ આવી નહીં. છઠ્ઠના દિવસે કેટલા વાગે ઉઠાવ્યું? 8 વાગે ઉઠાવ્યું. એનાથી કેટલા વાગે ઉઠાવ્યું લેખકથી? 8 વાગે ઉઠાવ્યું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો છે. એને શું ખબર પડી લેખકને કે 7મે દિવસે તો સંકલ્પ તાજો હતો કે એલાર્મ વાગે એટલે ઉઠવું, પણ શું થયું, બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો, એટલે કાંટો ખોટો હતો એટલે એલાર્મ પણ મોડું વાગ્યું. પછીને દિવસે એલાર્મ ગોઠવાતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલાં ન ઉઠાયું. ઘડિયાળ બગડી ગઈ ને વહેલું ઉઠાયું નહીં. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાતે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાતે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું કે એને ચાવી રિપેર કરવા માટે આપી તો સમારકામ ચાલ્યું કાર્તિકી પૂર્ણિમા સુધી. પછી વધ પડવાની રાતે ગોઠવ્યું હમણે એલાર્મ ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી શું થયું, રાતે 2:30 વાગે ઘડિયાળ જ બંધ થઈ ગયું, એટલે સવારે વાગ્યું જ નહીં, ઘડિયાળ જ એલાર્મ જ નહીં વાગ્યું, કેમ કે ઘડિયાળ બંધ પડી ગઈ, ચાવી આપવાનું ભૂલી ગયા એટલા માટે. એટલે લેખક સંકલ્પો કરતા જ જાય છે. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ 7મે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું, એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. લેખકને શું લાગ્યું, આપણે સવારે ઉઠીએ ને, બસ મમ્મી 10 મિનિટ હમણાં જ ઉઠી, પણ આપણે વહેલા ઉઠીએ જ નહીં, 5 વાગે એલાર્મ તો વાગ્યું, ઉઠી પણ ગયા, પણ શું થયું, ચાલને હવે 5 મિનિટ કે 10 મિનિટ સૂઈ રહ્યો એમાં શું વાંધો છે, એવું લેખકને લાગ્યું, એટલે પાછા એ 10 મિનિટ સૂઈ ગયા.
એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને, બરાબર? તમે કહો કે 5 વાગે ઉઠવાનું, તો 5 વાગે ઉઠીને શું કાર્ય કરવાનું હતું તે તમે કર્યું ના, બરાબર? તો પછી એનો કોઈ મિનિંગ જ નહીં ને. તમે 5 વાગે ઉઠ્યા છો વાંચવા માટે, તો પછી વાંચવું પડે ને, ઉઠીને પછી સૂઈ જવું, એ શું મિનિંગ રહ્યો? થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક વાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આટલી બધી ઉપાધિશાને, બરાબર? એણે શું કીધું કે હે જીવ, આટલી બધી ઉપાધિશાને, કે કેટલી બધી ઉપાધિ, આ તો મતલબ લેખકને કંટાળો આવે કે આ કેટલું જીવન, કેટલું જીવવાનું છે, પછી આ બધું મોહ રાખવાનો, આ સવારે ઉઠવું, 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવવાનો એવો મોહ છો કે 4 વર્ષ વધુ જીવવું? એટલે સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું, આવો મોહ શું કામ રાખવો? લેખક શું કહે છે? સંતો મહાત્માઓ શું કહે છે કે આપણે બહુ મોહ માયા રાખવાની નહીં, સંસાર જગતની બહુ માયા રાખવાની નહીં, પણ વહેલા ઉઠવીથી આપણું સ્વાસ્થ્ય સારું હોય, એટલે આપણા 4 વર્ષ વધારે વધી જાય, એટલે શું કહે છે, તો પછી મોહ માયા રાખવાની જ નથી, તો પછી હું પાછું શું કરવા વધારું છું, એમ કે વધારે જીવ એની મોહ, એવું મોહ કેમ રાખવું? એટલે શું કહે છે, આવો મોહ શું કામ કરવો? એટલે જીવ એટલે કે એમને કંટાળો જ આવે છે ઉઠવા માટે, તો હું ના ઉઠું તો ચાલે એવું એ સમજે છે, એટલે એ મોહ રાખવાનું નથી માંગતા. મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે પડી ગઈ, એટલે પહેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચનાના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. એ શું કહ્યું, એમણે વિચાર્યું કે ચાલ હું સવારે ઉઠી જઈશ, આવું કરીશ તેવું કરીશ, પણ એમાં શું થયું કે સંકલ્પ કર્યો પણ એમણે કે આવી મોહમાયા શું કામની, કેમ કે સંતો મહાત્માઓની વાત સાંભળે અને સાથે સાથે પોતાની વાત મૂકે. એટલે એવું કહે છે કે હરીફાઈમાં અડધા વ્યૂહ ભરેલા અડધા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો, એમનો સંકલ્પ છે તે એમનો એમ પડી રહ્યો, તેમણે જે વિચાર્યું હતું તે એમને એમ પડી રહ્યું. તમારે આટલે સુધી પાઠ રીડિંગ કરી લેવાનો છે અને આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.